नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफर्ड स्कूल ऑफ साइंस ना कॉमर्स विभाग ना वीडियो लेक्चर नी अंदर आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। धोरण 11 कॉमर्स विषय है बीए वाणिज्य व्यवस्था ने संचालन नी अंदर आपणे पाठ 4 माहिती संचार ई कॉमर्स अने आउटसोर्सिंग विषय अभ्यास करता हता। खास करीने विद्यार्थी मित्रों, आपणे अगाउ वीडियो लेक्चर नी अंदर माहिती संचार અને ઈ કોમર્સ વિશે આપણે માહિતી સંપૂર્ણ મેળવી, એમાં ઈ કોમર્સનો આપણે છેલ્લો મુદ્દો એવો જોયો કે આપણે જે ઓનલાઈન વ્યવહાર કરીએ છીએ એ ઓનલાઈન વ્યવહાર ખરેખર સલામત છે, સુરક્ષિત છે, એમાં કેવા કેવા જોખમો રહેલા છે એ જોખમોને દૂર કરવા માટે, દાખલા તરીકે સૌથી પહેલાં ઘણી આપણે જોયું કે ભાઈ વ્યવહારોની જે જોખમની વાત કરી કે ઘણી વખત વેચનાર એવું કહે છે કે ગ્રાહકે ઓર્ડર આપ્યો જ નથી, ઘણી વખત ગ્રાહક એમ કહે છે કે મેં તો ઓર્ડર આપ્યો જ નથી, તો આવા સંજોગોમાં પણ માલ સામાનના વ્યવહારનું જોખમ વિદ્યાર્થી મિત્રો રહેલું છે। ત્યાર પછી બીજી વાત કરી કે માહિતી સંગ્રહના જોખમ, આપણે જ્યારે પણ કોઈ પણ વેચનારને ત્યાં ખાતું ખોલાવ્યું હોય ત્યારે એની અંદર આપણે જે માહિતી નાખી હોય છે એ માહિતી જેની અંદર આપણું નામ, ઈમેલ એડ્રેસ, આપણું સરનામું, આપણો ટેલિફોન નંબર, આપણા બેંક ક્રેડિટ કાર્ડ નંબર, આ બધી માહિતીનું પણ ખાસ કરીને એનો ગુપ્તતા જળવાઈ રહે એ પણ બહુ જરૂરી છે। એના માટે પણ હેકરો ઘણી વખત જે કોમ્પ્યુટર હેકરો હોય છે એ મનોરંજન માટે અથવા તો પોતાના સ્વાર્થ માટે આવી બધી માહિતીઓનું ચોરી અથવા તો હેકિંગ કરતા હોય છે। એના માટે પણ ખાસ કરીને જે તમને વાત કરી એ પ્રમાણે આપણે એન્ટીવાયરસ જે સોફ્ટવેર છે જે વાયરસને કારણે પણ ઘણી વખત આપણા કોમ્પ્યુટરને ડેમેજ થાય છે, એની સ્ક્રીન ચોંટી જાય છે, આપણો કોમ્પ્યુટરની સિસ્ટમ ડેમેજ થાય છે, નુકસાન થાય છે, આપણા અંદર રહેલા ડેટાને પણ આપણે નુકસાન પહોંચાડે છે, તો આવા વાયરસથી બચવા માટે પણ આપણે એન્ટીવાયરસનો ઉપયોગ કરવાનો છે। ત્યાર પછી ખાસ કરીને જે ગુપ્તતાના જોખમની પણ આપણે વાત કરી। હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વાત કરવાના છે એ છે આઉટસોર્સિંગ। શું છે આઉટસોર્સિંગ? એટલે બાહ્ય સ્ત્રોતો। આ બાહ્ય સ્ત્રોતો છે ને એ જે મોટા મોટા વ્યાપારો છે કે કોઈ પણ ધંધાદારી એકમ છે એને એક વિશિષ્ટ પ્રકારની સેવા પૂરી પાડવાનું કામ કરે છે, જેથી એ ધંધો પોતાના ધંધાકીય પ્રવૃત્તિમાં વિશેષ ધ્યાન આપી શકે। ખાસ કરીને સમયાંતરે દરેક ધંધાકીય એકમની અંદર જુદા જુદા કાર્યો થતા હોય છે, બધા જ કાર્યો માટે ઘણી વખત કંપનીને કર્મચારીને રાખવા, કર્મચારીને તાલીમ આપવું અને એ કાર્યની પાસે કરાવવું, એમાંય ધ્યાન આપવું, કંપનીના મુખ્ય બધા ઉત્પાદન કાર્ય વેચાણ કાર્યમાં પણ ધ્યાન આપવું, તો બધું જ કાર્ય સંચાલક પાસે શક્ય બનતું નથી। આજના વિદ્યાર્થી મિત્રો, આ આધુનિક યુગની અંદર મોટાભાગના વેપારીઓ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કાર્ય કરે છે, એટલે અન્ય નાના નાના ઉદ્યોગો પાસેથી પોતાની જરૂરિયાતનો સામાન લઈ અને એમાંથી એક પરફેક્ટ એક વસ્તુ અને સ્વરૂપ આપે છે અને એ બજારમાં વેચે છે। દાખલા તરીકે મારે તમને જો ઉદાહરણ આપવું હોય તો આમાં હું એવું આપી શકું કે આપણે રહેલી મારુતિ જે કંપની છે એ મારુતિ કંપની પોતાની ગાડીના બધા પાર્ટ્સ પોતે બનાવતી નથી, જુદી જુદી કંપનીઓ પાસેથી એ શું કરે છે તો કે પાર્ટ્સ ખરીદે છે। આ શું છે? આઉટસોર્સિંગ। અને પછી એ ગાડીનું મેન્યુફેક્ચરિંગ કરીને બજારમાં મૂકે છે, એ ગાડીનું જાહેરાત કેવી રીતના કરવી, ત્યારબાદ ગાડી બહાર લોન્ચ કર્યા પછી અમુક સમય અંતરે ગાડીના રિવ્યૂ કેવા આવે છે, એના માટે પણ મારુતિ કંપની પોતે કોઈ પણ પ્રકારનું કાર્ય કરતી નથી, માત્ર મારુતિ કંપની પોતાનું મેન્યુફેક્ચરિંગનું જ કાર્ય કરે છે। બીજા જે આવા ગૌણ કાર્યો છે કે બીજી જે આવી પ્રક્રિયાઓ છે, આ બધી પ્રક્રિયાઓ કે ગૌણ કાર્યો એ અન્ય આવા બાહ્ય સંસ્થાઓ સાથે, જૂથ સાથે, એજન્સી સાથે એ સહકાર કરી અથવા તો કરાર કરીને આવા કાર્યો કરાવે છે, જેથી મુખ્ય ધંધાકીય એકમનો સમય અને ખર્ચમાં ઘટાડો થાય છે અને કાર્ય ખૂબ જ સારી રીતે થઈ શકે છે। આના માટે હું એવું ઉદાહરણ આપું કે મારો એક મિત્ર છે, એણે એક એવી એજન્સી ખોલી છે જેનું નામ તો હું તમને નહીં કહું, પરંતુ એનો પાછળનો શબ્દ છે ડિજિટલ માર્કેટિંગ। એટલે આજે તમારે જો તમારા ધંધાનું ડિજિટલ માર્કેટિંગ કરવું હોય, બજારમાં તમારા ધંધાનું જાહેરાત કરવી હોય, માર્કેટિંગ કરવું હોય, તો એના માટે એ વ્યક્તિ છે
એ જુદા જુદા ધંધાદારી એકમો પેઢીઓ કે એવું નથી, માત્ર દવાખાના હોય, સ્કૂલ્સ હોય કે કોઈ પણ સંસ્થા હોય, એ જો પોતાની સંસ્થાનું કે પોતાના ધંધાદારી એકમની જો ડિજિટલ માધ્યમથી જો જાહેરાત કરવા ઈચ્છતી હોય તો કંપનીને વધુમાં વધુ વેચાણ થાય એવું ધંધાદારી એકમ વિચારતો હોય તો એ એમ કહે છે એના માટે મારે જાહેરાત કરવી જોઈએ. તો એના માટે મારે કર્મચારીની ભરતી કરવી જોઈએ, જાહેરાત કેવી રીતના કરવી, એ કર્મચારીને તાલીમ આપવાની અને એની પાસે કરાવું તો એમાં ઘણો સમય વ્યો જાય. પરંતુ બજારમાં આ બધી પ્રવૃત્તિ માટે ઓલરેડી ટ્રેન થયેલા કુશળ જેવી સંસ્થાઓ અને એજન્સીઓ બજારમાં ઉપલબ્ધ છે. તો આવા બાહ્ય સ્ત્રોતોને ધંધાદારી એકમો શું કરે છે કે આવી કાર્ય માટેની પરમિશન આપી દે છે અથવા તો એની સાથે કરાર કરી લે છે અને એને જરૂરી ફી કે એનું કમિશન ચૂકવી દે છે. દાખલા તરીકે હું તમને એક વાત કરું છું, પહેલાંના જમાનામાં કેવું હતું કે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય તો અનાજ કરિયાણું લાવવું, રસોઈ બનાવી અને લગ્નમાં આવેલા દરેક મહેમાનોને જમાડવા માટે આપણે શું કરીએ છીએ, આપણે પોતે પીરસતા હોઈએ છીએ. સાચી વાત ને? એમાં કેટલો સમય, કેટલા માણસોની જરૂર પડે, રસોઈયાને મદદરૂપ માટે માણસોની જરૂર પડે. આમ કરવાથી છે ને, મને તો યાદ છે હું જ્યારે નાનો હતો ને ત્યારે ગામડામાં આવી રીતના પ્રસંગો કરતા હતા. એટલે આપણે આપણા પ્રસંગો તરફ તો કંઈ ધ્યાન જ ન આપી શકીએ, આપણે માત્ર અન્ય કાર્ય તરફ જ ધ્યાન આપવું પડે કે ભાઈ ઓલું રસોઈમાં ઓલી વસ્તુ તૈયાર થઈ ગઈ, ઓલી વસ્તુ ઘટતી હતી એ લઈ આવ્યા. પણ આજના જમાનામાં મારી ખુદની બેનના લગ્ન હતા કે જ્યારે મારા ખુદના લગ્ન હતા ત્યારે મારા મિત્ર વર્તુળ અને મારા સંબંધીઓ મારા લગ્નમાં ધ્યાન આપી શકે અથવા તો મારી બેનના લગ્નમાં ધ્યાન આપી શકે, હું પોતે મારી બેનના લગ્નમાં ધ્યાન આપી શકું. એટલે મેં તમામ રસોઈનું કામ કેટરિંગને સોંપી દીધું, બાહ્ય સ્ત્રોતને સોંપી દીધું, એ બધું કહીને રાખે. મારે પછી એમાં માથું મારવાની જરૂર નથી. એને મેં કીધું ભાઈ 12 વાગે એટલે રસોઈ તૈયાર જોઈશે, 12 વાગે એટલે આપણે મહેમાનો આવે એને રસોઈમાં બેહાડી દેવાના, જમવા બેહાડી દેવાના. એટલે આવી તો આવી રીતે ધંધાદારી પેઢી પણ પોતાના ધંધાના કેટલાક અગત્યના કે કેટલાક વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયા માટે એ આવા બાહ્ય સ્ત્રોતોનો સંપર્ક કરતા હોય છે. જે આવા બાહ્ય સ્ત્રોતો પણ આવી પ્રવૃત્તિ ખોજતા હોય, આવું કાર્ય કરવા માટે ઈચ્છુક હોય, તો આ બાહ્ય સ્ત્રોતો દ્વારા ઘણી વખત આપણે શું થાય છે તો કે ધંધાદારી એકમનું કાર્ય સરળ થાય છે. તો આપણે આજે જે જોવાના છે એ છે આઉટસોર્સિંગ, એટલે કે બાહ્ય સ્ત્રોતો. આવા બાહ્ય સ્ત્રોતો ખરેખર ધંધાકીય પ્રવૃત્તિને ના કાર્યને ઝડપી કાર્યક્ષમ બનાવવાનું કાર્ય કરે છે. ઘણી વખત ધંધાકીય એકમો દ્વારા જે તે કાર્ય કરવામાં કાર્ય આટલા બધા વધી જાય તો બધા જ કાર્ય તરફ ધ્યાન આપી શકતો નથી. ત્યારે કેટલાક એવા કાર્યો હોય છે કે જેના ઉપર એણે વિશેષ ધ્યાન આપવાનું હોય તો એ કાર્ય કરવા માટે જે કાર્ય ઉપર કદાચ ધ્યાન ન આપે અથવા તો બાહ્ય સ્ત્રોતો પાસે એ કામ કરાવી લે તો પણ એનો કોઈ પ્રોબ્લેમ થતો નથી અને બાહ્ય સ્ત્રોતો પાસે ઓછા ખર્ચે એ કાર્ય થઈ શકતું હોય તો કરાવવાથી ધંધાકીય એકમમાં ઘણા ફાયદા થાય છે. આજે દાખલા તરીકે હું તમને એમ કહું છું કે એલજી કંપની છે, બરાબર. 2016ની અંદર મેં એલજી કંપનીનું એક ફ્રીજ લીધું હતું, બરાબર. રામ એન્ટરપ્રાઇઝ અમરેલીમાંથી મેં ફ્રીજ લીધું હતું. રામ એન્ટરપ્રાઇઝવાળો પોતે તો ફોન કરે જ છે. ત્યારબાદ મેં એલજીનું વોશિંગ મશીન લીધું, એની અંદર એક 18 આંકડાનો નંબર આપ્યો છે, એ એનો ગ્રાહક સુરક્ષા નંબર છે, એટલે કોલ સેન્ટર નંબર છે, બરાબર. એ કોલ સેન્ટર નંબર પર તમે ફોન કરશો ને તો તમારા ફોન પૂના કે બેંગ્લોરને એવું લાગશે. એટલે મેં કીધું એલજી કંપનીનું પોતાનું આ, એટલે એ બેન સાથે વાત કરતો હતો, એટલે બેને ફોન આવ્યો હતો એક વખત એમાંથી કોલ સેન્ટરમાંથી કે મારી વાત મિસિસ હેમેન્દ્ર પંડ્યા સાથે થાય છે. એટલે મેં કીધું હા, તો કે તમે અમરેલીની રામ એન્ટરપ્રાઇઝમાંથી જે એલજીનું ફ્રીજ લીધું અને એલજીનું વોશિંગ મશીન લીધું, સાહેબ એ કેવું ચાલે છે? એટલે મેં કીધું ના ના બરાબર ચાલે છે, કાંઈ ફોલ્ટ સાહેબ નહીં. અને કંપનીને તમે કંઈ રિવ્યૂ આપવા ઈચ્છો છો? એટલે મેં કીધું ના ના, કંપનીને મારે કેવું છે કે ભાઈ આટલા સમયથી મારું ફ્રીજ ટીવી છે એ ફ્રીજ અને વોશિંગ મશીન છે એ મસ્ત ચાલે છે. એટલે સાહેબ ઓકે, આના પછી છે ને તમને એક કોલ આવશે અને એ કોલ તમે ઉપાડજો. એટલે તમે એ કોલમાં તમને કહેશે તમારે કેવા રિવ્યૂ આપો. જો તમે કંપનીને સારામાં સારા ગુડ રિવ્યૂ આપો હોય તો 1 દબાવો, આ દબાવો તો 2 દબાવો. આવી રીતના એણે મારા પાસેથી જે વસ્તુ મેં ખરીદી છે એલજી કંપની પાસેથી, એની પાસે એ એલજી કંપનીની પ્રોડક્ટો કેવી છે એના રિવ્યૂ લીધા, પ્લસ એ વસ્તુ ચાલે છે કે બગડી ગઈ છે એના વિશેની માહિતી મેળવી, ભવિષ્યમાં તમે એલજીની કોઈ વસ્તુ લેવા ઈચ્છો છો તો એની માહિતી પણ આપી દીધી. અને પછી મેં એ બેનને પૂછ્યું કે બેન આ
તમારો જે ફોન આવ્યો છે એ ખરેખર એલજીના કોલ સેન્ટરમાંથી આવ્યો છે? ના ના સાહેબ, આ તો અમારી એણે કંઈ કંપનીનું નામ આપ્યું અને ભૂલાઈ ગયું, આ કંપની છે અને અમે આઉટસોર્સિંગનું કામ કરીએ છીએ. એટલે કે એલજી છે, સેમસંગ છે, આવી જુદી જુદી જે કંપનીઓ છે એ કંપનીઓ પોતે ગ્રાહકો પાસેથી આવા રિવ્યૂ, ગ્રાહકોને વસ્તુની જાહેરાત કે વસ્તુ વેચ્યા પછી વસ્તુ બીજી કોઈ વસ્તુ ખરીદવા ઈચ્છો છો તો એના અંગેની માહિતી આપવા માટે અમારા જેવા કોલ સેન્ટર સાથે એણે કરાર કરેલા હોય છે. એટલે અમે કોલ સેન્ટર જે છે એ અમે એલજીનું આ પ્રકારનું કાર્ય કે પ્રક્રિયા કરી દે છે જેથી એલજી કંપની પોતાના ઉત્પાદન કાર્ય તરફ બીજું ધ્યાન આપી શકે અને માર્કેટિંગની જવાબદારી બધી અમારા ઉપર છોડી દે. તો આવી રીતના ઘણી વખત ધંધાકીય એકમો પોતાના આઉટસોર્સિંગનું કાર્ય એટલે કે બાહ્ય સ્ત્રોતોનો કાર્ય પણ કરતા હોય છે. જુઓ, અહીં મેં આઉટસોર્સિંગ એના એક મુદ્દો જે છે તમારા પાઠ્યપુસ્તકનો એની મેં થોડીક અહીંયા બોર્ડ ઉપર નોંધ કરી છે. હવે એ નોંધ પ્રમાણે હું તમને સમજાવું. તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 40 તમારી સામે ખુલ્લું રાખજો. ખાસ કરીને આઉટસોર્સિંગ એટલે શું છે? તો કે કોઈપણ ધંધાકીય એકમ દ્વારા કોઈપણ કાર્ય, એ કાર્ય પછી નાનો મસ્તુ પ્રચુરણ કાર્ય હોય કે કોઈપણ પ્રકારની ઉત્પાદનની કે વેચાણની પ્રક્રિયા હોય, જ્યારે એ કાર્ય માટે એ કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથ, એજન્સી કે સંસ્થા દ્વારા સાથે કરાર રૂપે એ કાર્ય સોંપવામાં આવે તો એ કાર્યને આપણે આઉટસોર્સિંગ કહીએ છીએ. ખાસ કરીને ધંધાકીય એકમ પોતાના મુખ્ય પ્રવૃત્તિ પર ધ્યાન આપી શકે તે માટે આઉટસોર્સિંગ ખૂબ જરૂરી છે. હવે દાખલા તરીકે એણે મને ફોન કર્યો હતો કે સાહેબ તમારું વોશિંગ મશીન કેવું ચાલે છે? એટલે મેં કીધું ના બહુ સરસ ચાલે છે. તો કે કંઈ એમાં તમને કંઈ ચેન્જીસ, તમને કંઈ એવું લાગે તમારે રિવ્યૂ આપવું છે? એટલે હું એમ કહું કે ભાઈ તમે જે એલજીનું જે મશીન આપો છો ખરેખર એ મશીન છે ને તમે પતરાનું આપ્યું છે. એટલે પતરાનું આપ્યું છે ને તો એનું શું થાય છે કે અમુક સમયે એ વોશિંગ મશીન પાણીમાં જ કામ કરવાનું હોય તો અમુક સમયે એની કાટ લાગે ને તો એનું પતરું સડી જાય. એના કરતાં જો તમે આ વોશિંગ મશીન પ્લાસ્ટિકનું આપ્યું હોત ને તો બહુ સારું હોત. એટલે તરત એ રિવ્યૂ કોને આપે કે ભાઈ અમરેલીમાં એક હેમેન્દ્ર પંડ્યા નામના એક ગ્રાહક છે ને એણે એવું કીધું કે તમારે છે ને આ કહેવાય ને કે એલજી તમે વોશિંગ મશીન જે બનાવો છો ને એ પતરાનો બનાવો. કેમ? તો કે એવું કહે છે કે પ્લાસ્ટિકનું બનાવો તો કાટ ન લાગે. બરાબર. તો કંપની પછી એ મુજબ કાર્ય કરી શકે. આમ દરેક ધંધાકીય કાર્ય શું કરે છે કે બજારમાં પોતાની વસ્તુઓ વેચવા મૂકવી, એના રિવ્યૂ મેળવવા અને એ મુજબ ભવિષ્યમાં એમાં ફેરફાર કરીને મૂકવું. એટલે આમ કરવાથી શું થાય કે ભવિષ્યમાં પોતાનું વેચાણ વધે. બરાબર. ખરેખર એ પછી કહી શકે કે ભાઈ જ્યારે પણ પોતાને એને એમ લાગે કે નહીં આ જે હેમેન્દ્રભાઈ જે વાત કરી કે ભાઈ જે ફ્રીજ વોશિંગ મશીન છે એ ખરેખર પ્લાસ્ટિકનું આપે તો સડે નહીં, લાંબો સમય ચાલે. મારી ઘરે એવું જ બન્યું કે જે પતરાની બોડી છે ને એના ઉપર જે વોશિંગ મશીનની મોટર લાગી છે ને એ બોડી સડી ગઈ એટલે મશીન વાંકું થઈ ગયું, એટલે ઓલું જે સ્પિન થવું જોઈએ એ થતું નથી. બરાબર. એટલે મેં કંપનીને આ વાત કરી એટલે કંપનીનો મને સામેથી ફોન પણ આવ્યો કે ના સાહેબ તમારી વાત સાચી છે. મેં મારો ફોટો પાડી એ કે તમને ફોટો પાડીને મોકલો. હું પરિસ્થિતિ મેં ફોટો પાડીને મોકલો એટલે કંપનીએ આ સજેશન ગમ્યું. એટલે કંપનીએ મને કીધું કે તમે જે હવે નવું વોશિંગ મશીન લ્યો ને એની અંદર કંપની તમને 50% ફ્રી આપશે. કેમ? તો કે કંપનીને તમે બહુ સારો રિવ્યૂ આપ્યો છે. એટલે મેં કહું ના ના એવું નથી, પણ ભવિષ્યમાં કોઈ પણ કસ્ટમર લે તો એ તમે જે બાહ્ય સ્ત્રોતો દ્વારા જે રિવ્યૂ મેળવો છો અને એ રિવ્યૂ પ્રમાણે તમે તમારા ધંધાકીય કાર્યમાં વધુ વિશેષ ધ્યાન આપી શકો. મોટાભાગે ધંધાકીય એકમનું એક જ કાર્ય હોય છે કે બજારમાં સમયસર વસ્તુની માંગ હોય એ પ્રમાણે પુરવઠો પૂરો પાડવો, વ્યાજબી કિંમતે પૂરો પાડવો, કુદરતી રીતે કૃત્રિમ રીતે કોઈપણ પ્રકારનો પુરવઠામાં અછત ઊભી ન કરવી જેથી બજારમાં કિંમત સ્થિર જળવાઈ રહે અને લાંબા સમય સુધી ઉત્પાદન થઈ શકે એ પ્રમાણે વિચારવું જોઈએ. એટલે દાખલા તરીકે હું ભણાવવાનું કામ ને રજિસ્ટરનું કામ ને બુક ચેક કરવાનું કામ બધું કામ ન કરી શકું તો મને આસિસ્ટન્ટ શિક્ષક આપે કે ભાઈ એ શિક્ષક હોય એ મારી બુક ચેક કરે, હું આખો દિવસ ભણાવવાનું કામ કરું. હું ભણાવવાનું આખો દિવસ ભણાવું પછી રાત્રે નોટબુક ચેક કરું તો એ ન થઈ શકે. એટલે ખાસ કરીને દરેક ધંધાકીય એકમો દ્વારા પોતાના ધંધાકીય એકમના કેટલાક કાર્યો જેમાં પ્રચુરણ કાર્ય કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથોને કરાર
રૂપે સોંપવામાં આવે તેને આઉટસોર્સિંગ કહે છે. આમ ધંધાકીય એકમમાં આઉટસોર્સિંગની પ્રક્રિયા દ્વારા જે ધંધાકીય એકમના જે કર્મચારીઓ છે, સંચાલકો છે, એ ધંધાકીય એકમની જે મુખ્ય પ્રવૃત્તિ છે એના તરફ ધ્યાન આપી શકે એ માટે આઉટસોર્સિંગ ખૂબ જરૂરી છે. ખાસ કરીને અહીં ધંધાકીય પ્રક્રિયાના બાહ્ય સ્ત્રોતો એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે કે BPOની સંકલ્પના આપી છે. ધંધાકીય પ્રક્રિયાના બાહ્ય સ્ત્રોતો શા માટે છે? તો BPOની સંકલ્પના આપી છે કે કંપનીના કેટલાક વિશિષ્ટ કાર્યો કે વિશિષ્ટ પ્રક્રિયાઓને પાર પાડવા માટે જ્યારે બાહ્ય કંપની કે જૂથોની કરાર આધારિત સેવા જ્યારે મેળવવામાં આવે તો એને ધંધાકીય પ્રક્રિયાના બાહ્ય સ્ત્રોતો એમ કહેવામાં આવે છે. મેં તમને જેમ વાત કરી કે ઘણી બધી કંપનીઓ પોતે કોલ સેન્ટર નથી ખોલી શકતી, પરંતુ આવી કોલ સેન્ટરની સેવાઓ અન્ય બાહ્ય સ્ત્રોતો પાસેથી મેળવે છે. આ ઉપરાંત ડેટા એન્ટ્રીનું કાર્ય પણ ઘણું લાંબુ હોય તો આવા બાહ્ય સ્ત્રોતો પાસેથી ડેટા એન્ટ્રીનું કાર્ય કરે છે. એના માટે મેં તમને ઉદાહરણ આપ્યું કે LG કંપની જે છે એ પોતાનું કોલ સેન્ટર બનાવી શકતી નથી, કારણ કે કોલ સેન્ટર પર ધ્યાન આપવા જાય કે ઉત્પાદન ઉપર ધ્યાન આપવા જાય કે વેચાણ ઉપર ધ્યાન આપવા જાય, બધી પ્રક્રિયા પોતે ન કરી શકે કે વસ્તુની જાહેરાત કરે. આજે LG કંપની મોટા પાયા ઉપર બહાર પોતાની બજારમાં જાહેરાત કરે છે, તો જાહેરાત એ કરવી, કંપનીના ઉત્પાદન કરેલી વસ્તુના રિવ્યૂ પણ મેળવવા, અને બધું જ કાર્ય કંપની જાતે નથી કરતી, અથવા તો કોલ સેન્ટરે પોતે કંપની ઊભા નથી કરી શકતી. તો કંપની શું કરે છે, આવા કાર્ય માટે એક કેટલીક બાહ્ય એજન્સીઓ, સંસ્થાઓ કે જૂથો એવા ઉપલબ્ધ છે કે જેની પાસે એ આ બધું કાર્ય કરાવે છે અને ઓછા ખર્ચે કાર્ય થઈ શકે છે. દાખલા તરીકે મેં તમને એક વાત કરી કે મારા મિત્ર એક ડિજિટલ માર્કેટિંગ નામનો જે બિઝનેસ ચલાવે છે એ બાહ્ય સ્ત્રોત જ છે. એ બેઠો હતો ત્યારે એક અમદાવાદની એક બહુ મોટામાં મોટી અમરેલીમાં એક મોટામાં મોટી કોરોના હોસ્પિટલ બની રહી છે, તો એ કોરોના હોસ્પિટલની જાહેરાતની કામગીરી આ ભાઈને સોંપવામાં આવી. એટલે એ ભાઈએ બધી માહિતી લખી લીધી અને એના પછી એના એને એના ઓલા મેનિફેસ્ટો તૈયાર કર્યા અને બધું કરતો હતો. બધા ટૂંકમાં જાહેરાત કરવાનું સંપૂર્ણ કામ એ ભાઈને સોંપી દીધું. એ ભાઈએ એમ કીધું કે ભાઈ તમારે મને મહિને આટલા રૂપિયા આપવાના, તમારે આટલા 6 મહિના સુધી મારી જાહેરાત કરવાની છે. તો કેટલા રૂપિયા થાય? તો કે મહિનાના આટલા, 6 મહિનાના આટલા રૂપિયા મને આપી દો એટલે હું તમારી જાહેરાત બજારમાં કરી દઉં. અને ખરેખર બજારમાં જે વ્યક્તિને ઓળખતા ન હોય, જે હોસ્પિટલથી કોઈને પરિચિત ન હોય, એવી હોસ્પિટલને આ ડિજિટલ માધ્યમો દ્વારા સીધી જાહેરાત કરે છે. તો આ રીતે પણ આપણે આઉટસોર્સિંગ કરાવી શકીએ છીએ, જેમાં કોલ સેન્ટરની સેવાઓ, ડેટા એન્ટ્રીની. મને યાદ છે હું જ્યારે 12મું ધોરણ ભણીને કોલેજમાં જતો હતો ત્યારે અમે LIC જે આ પ્રીમિયમ હોય ને એ પ્રીમિયમની ડેટા એન્ટ્રીમાં અમને બેહાડતા. LIC તો આમ જોવા જઈએ સરકારી ક્ષેત્ર હતું ત્યારે, હમણાં પ્રાઇવેટ ક્ષેત્ર થયું. તો ત્યારે અમે જે ત્યારે એની પાસે જે પૂરતો સ્ટાફ છે એની પાસે એ વીમા ઉતારવા, લોકોને વીમા માટેની માહિતી આપી, કન્વિન્સ કરવા, એના ફોર્મ ભરવા, એક મુખ્ય કાર્ય એ છે. પછી ગૌણ કાર્ય કયું છે? ડેટા એન્ટ્રીનું. તો એ કાર્ય એના મુખ્ય કર્મચારીઓ કરી શકતા નથી. એટલે LIC એ શું કર્યું, એ જે એન્ટ્રીનું કામ છે ને એ અમારા જેવા એક એજન્સીને સોંપી દીધી. ત્યાં તો અમારે એક ત્યાં એક એજન્સી હતી ડેટા એનાલિસિસની, કે ભાઈ એસ્ટ્રો કરીને એક કંપની હતી, એ કંપનીમાં અમે જતા અમારા જેવાને વિદ્યાર્થીઓને 5-5, 6-6 હજારમાં રાખે અને માત્ર અમારે શું કરવાનું, તો કે ભાઈ પોલિસી નંબર નાખવાનો, એ પોલિસીનું નામ ચેક કરવાનું, કયા મહિનાનો હપ્તો છે એ જે ચેક કરવાનો, અને પૈસા કેટલા નાખ્યા એ ચેક આવ્યો એ એન્ટ્રી કરી દેવાનું, બસ એટલું જ એન્ટ્રી કરવાનું. આટલી ડેટા એન્ટ્રીનું કાર્ય ત્યારે અમને આપવામાં આવતું હતું. આજે તો બધું કાર્ય હવે ડિજિટલ થઈ ગયું કે જ્યારે પણ તમે ચલણ ભરો એટલે ઓટોમેટિક એ એન્ટ્રી થઈ જાય, પણ ત્યારે નહોતું, ત્યારે આઉટસોર્સિંગ તરીકે અમને આવું કાર્ય સોંપવામાં આવતું હતું. હવે ખાસ કરીને આવા જે આઉટસોર્સિંગના કાર્યો કરવા ઈચ્છ, આ પણ એક પ્રકારની વાણિજ્યિક સેવાઓ જ કહેવાય. જેમ વેપારને કેમ બેન્કિંગ સેવાઓ પૂરી પાડે, તેમ વેપાર ધંધાકીય એકમના કેટલાક કાર્યો કરવા માટે કેટલીક સંસ્થાઓ એજન્સીઓ દ્વારા આ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે. એટલે કે આવું કાર્ય, આવી બાહ્ય સ્ત્રોતોનું કાર્ય કરવા ઈચ્છુક એવા જૂથો પાસેથી આ પ્રકારની સેવાઓ મેળવવા માટે આવે છે. દાખલા તરીકે ભારત અને ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોમાં આ પ્રકારની ધંધાકીય પ્રક્રિયાના બાહ્ય સ્ત્રોતો માટે વધુ પસંદગી કરવામાં આવે છે, કારણ કે
જે દેશની અંદર વસ્તીનું પ્રમાણ વધારે હોય અને બીજું એટલું નહીં પરંતુ આ દેશોની અંદર બેરોજગારીનું પ્રમાણ પણ વધારે છે, એટલે વધુને વધુ લોકોને રોજગારી આપી શકાય એટલા માટે સરકારે જો અથવા તો વિશ્વની ઘણી બધી જે કંપનીઓ છે એણે આ ધંધાકીય પ્રક્રિયાના બાહ્ય સ્ત્રોતો તરીકે ભારત અને ચીન જેવા દેશોને પકડી છે. તમને ખબર હોય તો હમણાં થોડાક દિવસ પહેલાં એક ભાઈ મારી પાસે આવ્યો હતો, એ ભાઈ કીધું કે તમારે રોજ ઓલા તમને ખબર હોય તો ખબર આપણે જ્યારે પણ બેંકમાં પેમેન્ટ કરું ને ત્યારે ઓટીપી આવે, આ ઓટીપીની પણ એન્ટ્રી કરવી પડે. ઓટીપીને આપણે દાખલા તરીકે HDFC બેંક હોય, એક્સિસ બેંક હોય, કોઈ પણ સંસ્થા હોય એણે જ્યારે આ ઓટીપી કરવું હોય તો એ ઓટીપી પહેલાં ટાઈપ કરેલા નહીં પાસે હોવા જોઈએ. એ ટાઈપ કરાવવા માટે જુદી જુદી સંસ્થાઓને કહે છે કે તમે આવા કેપ્ચા કોડ જેને આપણે કહેવાય ને ડેટા એન્ટ્રી કરીને આપો, એને વેચાતા લેવાનો હોય કેપ્ચા કોડ, કેપ્ચા કોડ વેચાતા લે અને પછી એને આવી રીતના જે રીતે ગ્રાહકોને જ્યારે ઓટીપી આપવાની હોય તો ઓટીપી માટે આપતા હોય છે. તો આવી રીતે ભારત જેવા દેશોની અંદર કેટલાય લોકો બેરોજગાર છે, એટલે મોટા ભાગે વિશ્વની કોઈ પણ કંપની હોય, વિદેશની કોઈ પણ કંપની હોય એની આવી બાહ્ય પ્રક્રિયાઓ કાર્ય કરી દેતા કે કોમ્પ્યુટરની અંદર કાર્ય કરીને, કંપની ભલે ઇન્ડિયા બહાર હોય પરંતુ અમેરિકામાં હોય પણ એનું આવા બાહ્ય સ્ત્રોતો દ્વારા ઇન્ડિયામાં બેઠા બેઠા ઓનલાઈન કામ કરવામાં આવે છે. તો આ પણ એક પ્રકારનું આઉટસોર્સિંગ એટલે કે બાહ્ય સ્ત્રોતો છે. હવે ખાસ કરીને બિઝનેસ પ્રોસેસ આઉટ સોર્સિંગની જરૂરિયાત શા માટે છે? દાખલા તરીકે કોઈ પણ કંપનીના કર્મચારીઓ છે એ રોજબરોજના કેટલાક કાર્યોમાંથી તેને શું કરવાના છે, મુક્ત કરવાના છે. જો એને રોજબરોજના કેટલાક કાર્યોમાંથી આપણે મુક્ત કરીએ તો એ ધંધાકીય એકમના ઉત્પાદન પ્રવૃત્તિઓ અને ગ્રાહકની માંગ સંબંધિત કાર્ય તરફ શું કરે, પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે. દરેક દાખલા તરીકે મને 10 કામ સોંપી દીધા હોય, એ 10 કામોમાં એક ભણાવવાનું પણ કામ હોય તો એ બાકીના 9 કાર્યની અંદર મારું જ્યારે ધ્યાન ચાલતું હોય તો 10મું કાર્ય જે છે ભણાવવાનું એ ગૌણ રહી જાય. હું ખરેખર આ સ્કૂલમાં ભણાવવા આવ્યો છું પરંતુ મને ભણાવવા સિવાયના બીજા કામ આપવામાં આવે છે તો હું ભણાવવાનું કાર્ય સારી રીતે કરી શકતો નથી. એટલે બીજા કાર્યો જો બીજાને સોંપી દેવામાં આવે તો હું ભણાવવાનું કાર્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકું અને ભણાવી શકું. એ બી મારો આનો સમજાવવાનો ઉદ્દેશ્ય છે કે કોઈપણ કંપનીના જે કર્મચારીને રોજબરોજના કેટલાક કાર્યોમાંથી મુક્ત કરી ઉત્પાદન પ્રવૃત્તિ તેમજ ગ્રાહકની અસરકારક માંગ તરફ એવું ધ્યાન કેન્દ્રિત કરી શકે એટલા માટે આ BPO એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે કે ધંધાકીય પ્રવૃત્તિનું બાહ્ય સ્ત્રોત જરૂરી છે. એમાં કેટલાક મુદ્દાઓ આપ્યા છે, ખાસ કરીને ખર્ચમાં કાપ કરવા માટે. એકમે જે બિલિંગનું કામ કરવાનું હોય, વસ્તુ ખરીદીનું કામ કરવાનું હોય, ડેટા એન્ટ્રીનું કામ કરવાનું હોય, માર્કેટિંગનું સર્વેનું કામ કરવાનું હોય, જેવા ફ્રન્ટ ઓફિસના કાર્યો એટલે કે ધંધાકીય એકમના જે બાહ્ય કાર્યો કહેવાય, ધંધાકીય એકમના આંતરિક કાર્યો નહીં, વેપારને લગતા કાર્યો નહીં, બહારનું કાર્ય છે. ગ્રાહક આપણી વસ્તુ કેટલી ખરીદે છે, ગ્રાહકને આપણી વસ્તુથી માહિતી કેવી રીતના જાહેરાત દ્વારા આપી કે ગ્રાહક આપણી વસ્તુ ખરીદી લીધી પછી એના કેવા રિવ્યૂ આપે છે, આવા ધંધાકીય એકમના પ્લસ ધંધાના બહારના, ખાસ કરીને બહારના જે કાર્યો છે એટલે કે ગ્રાહક સંબંધિત જે કાર્યો છે જેને આપણે કેવા કાર્યો કહે છે, તો કે ફ્રન્ટ ઓફિસના જે કાર્યો છે એ માટે જો આઉટસોર્સિંગ દ્વારા કરાવવામાં આવે તો આ કાર્ય જો ધંધાકીય એકમ પોતે કરે તો ઘણો ખર્ચ થાય. એટલે ધંધાકીય એકમની અંદર ઘણી વખત આપણે કર્મચારીઓને પાસેથી જે ધંધાકીય એકમના જે કાર્યો કરાવવાના છે, બિલિંગના છે, ખરીદીના છે, ડેટા એન્ટ્રીના છે, માર્કેટ સર્વે ક્ષણના જે કાર્યો છે જેને ફ્રન્ટ ઓફિસના કાર્યો કહે છે, આવા ફ્રન્ટ ઓફિસના કાર્યો જો આપણે ધંધાકીય એકમમાં રહીને આપણા કર્મચારીઓ પાસે કરાવીએ અથવા તો નવા કર્મચારીઓની ભરતી કરી અને તાલીમ આપીને કરાવીએ તો ઘણો ખર્ચ થાય. એટલે કે ખર્ચમાં ઘટાડો કરી, ખર્ચમાં કાપ કરીને આવું ફ્રન્ટ ઓફિસના જે આઉટસોર્સિંગના કાર્યો છે એ આપણે કરાવવા જરૂરી છે. એટલા માટે પણ BOP એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ જરૂરી છે. બીજું છે કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન આપવા માટે. રોજબરોજના કાર્યનું આઉટસોર્સિંગ કરી સંચાલકો હોય કે પછી કર્મચારી હોય એ વ્યવસાય ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે. પહેલાં ક્યાં આવું જાહેરાતોને આ બધું આવતું હતું કે માર્કેટમાંથી રહ્યું, એ તો આજે ધંધાની અંદર સ્પર્ધા આવી એટલે ખાસ કરીને વેપારીઓ માર્કેટમાં જાહેરાત કરવા માંડ્યા, પરિચય આપવા માંડ્યા કે પછી રિવ્યૂ લેવા માંડ્યા કે ભાઈ કેવી વસ્તુ, વેચી નાખ્યું એટલે પૂરું એમ નહીં, ગ્રાહકો લીધા પછી
એનો કઈ રીતે ઉપયોગ કરે છે, ગ્રાહકો એના વિશે વસ્તુ વિશે કેવી કેવી કેવા કેવા અભિપ્રાયો ધરાવે છે એ પણ મેળવીને પછી પોતાને પ્રોડક્ટમાં ફેરફાર કરવો હોય તો કરી શકાય. એટલા માટે આ બધું આઉટસોર્સિંગ કરવામાં આવે છે. એટલે ઘણી વખત ધંધાકીય એકમના જે રોજબરોજના કાર્યોમાંથી સંચાલકોમાંથી મુક્ત થાય અને પોતાના વ્યવસાય તરફ જે મુખ્ય કાર્યો છે એના તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે. ખાસ કરીને કેટલાક એવા કાર્યો છે જે આઉટસોર્સિંગ દ્વારા કરાવી છે એ કાર્યમાં કાર્યકુશળતાનો લાભ મેળવવા માટે. હવે માની લો દરેક ધંધાકીય એકમ એમ કહે છે કે અમારા દરેક કાર્યો અને અમારી દરેક પ્રક્રિયા કુશળ કર્મચારીઓ પાસે થવી જોઈએ. દાખલા તરીકે જાહેરાતનું કામ હોય, માર્કેટમાંથી સર્વે લેવાનું કામ હોય કે કોઈ પણ કામ હોય, જો એવા કાર્ય માટે કર્મચારીની કંપનીની અંદર ભરતી કરવામાં આવે, એને પ્રશિક્ષિત કરવામાં આવે, તો કાર્ય કરાવવા એવા કાર્યો કરવા કરતાં જો આવું કાર્ય આઉટસોર્સિંગને સોંપવામાં આવે તો આઉટસોર્સિંગ એક કંપનીનું નહીં પરંતુ એક કરતાં વધારે કંપનીનું આવું કાર્ય કરતી હોય તો એની પાસે કાર્યનો દોઢો કે બમણો અનુભવ હોય. એટલે આપણે એ કાર્ય ગુણવત્તાસભર અને કાર્યકુશળતાનો લાભ પણ આવા આઉટસોર્સિંગ પાસેથી મેળવી શકીએ છીએ. મેં તમને વાત કરી કે ભાઈ મારો મિત્ર છે એ આ ડિજિટલ માર્કેટિંગનું કામ ઘણા લાંબા સમયથી કરે છે અને ખૂબ મોટા પાયે કરે છે. એને એના ચાર્જ પણ એવા છે, પણ એને ખબર જ છે કે કોઈ પણ કંપનીને ખબર છે કે કોઈ પણ અન્ય વ્યક્તિને આપું એને કરતાં આ વ્યક્તિને આપીશ તો આ વ્યક્તિ જે છે એ મને ગુણવત્તાસભર અને કાર્યકુશળ કામ કરી દેવાનો છે. એટલા માટે પણ આપણે ઘણી વખત આવા વ્યક્તિઓની કાર્યકુશળતાનો લાભ પણ મેળવી શકીએ છીએ. ત્યાર પછી બજારમાં પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા માટે ગ્રાહકની માંગમાં સતત ફેરફારો આવતા રહે છે. ગ્રાહકની માંગ સતત બદલાતી જતી હોવાથી આ માંગને પહોંચી વળવા અને એ વસ્તુની માંગ સુવિધા મેળવવા માટે આઉટસોર્સિંગ ખૂબ જરૂરી છે. કારણ કે વર્તમાન સમયમાં ધંધાકીય પ્રવૃત્તિની અંદર ઘણો બધો હરીફાઈ રહેલું છે. જો આપણે બજારમાં ઉત્પાદન કરીને ન મૂકીએ તો અન્ય ઉત્પાદક બજારની અંદર પોતાનું પ્રભુત્વ જમાવી લે. એટલે માત્ર આપણે તો આપણે માંગ તરફ ધ્યાન આપી અને ગ્રાહક કેવી વસ્તુ ઈચ્છે છે એવા રિવ્યૂ મેળવીને જ કરવા. હવે આપણે રિવ્યૂ મેળવવા જઈએ એ પ્રમાણે ઉત્પાદન કરવા જઈએ તો સમયસર બજારમાં માંગ ન મૂકી શકીએ. એટલે મોટાભાગના જે કાર્યો જે છે રિવ્યૂ મેળવવાના, જાહેરાત કરવાના, એ આપણે આઉટસોર્સિંગ પર કરી લેવાનું. આપણે માત્ર સમયસર ઉત્પાદન કરીને બજારમાં કેમ મૂકી શકીએ એ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આમ પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા માટે પણ આઉટસોર્સિંગ જરૂરી છે. ખાસ કરીને પાંચમો મુદ્દો જે છે નફામાં વૃદ્ધિ માટે. તો કે ધંધાકીય એકમના કેન્દ્ર સ્થાને ન હોય તેવા જે કાર્યો છે, જે ધંધાકીય એકમ માટે કેન્દ્ર સ્થાને અગત્યના ન હોય એવા કાર્ય આપણે આઉટસોર્સિંગ પાસેથી કરી લઈએ, કરાવી લઈએ, તો વેચાણમાં વૃદ્ધિ કઈ રીતે કરવી, નવા વસ્તુનું ઉત્પાદન કરીને તેનો વિકાસ કઈ રીતે કરવો, વ્યવસાયનો વિસ્તાર કેવો રીતે વધારવો, જેવા નફા વૃદ્ધિના જે કાર્યો તરફ છે આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. આપણે ભવિષ્યમાં આપણા ધંધાની કોઈ પણ રણનીતિ તૈયાર કરવી હોય તે રણનીતિ કેવી હશે, કેવી અસરકારક રીતે એને રજૂઆત કરવી, કઈ રીતે એનું ઉત્પાદન કરવું એ વિશે આપણે વિચારી શકીએ, જેથી ધંધાકીય એકમમાં નફામાં વૃદ્ધિ થાય. ખાસ કરીને બીઓપીનું કાર્યક્ષેત્ર જોવું હોય તો બીઓપીનું કાર્યક્ષેત્ર બે રીતે છે. એક બેંક ઓફિસ આઉટસોર્સિંગ, જેની અંદર બિલિંગનું કામ હોય, ખરીદીનું કામ હોય, ડેટા એન્ટ્રીનું કે કોલ સેન્ટરના જેવા વ્યાપારની આંતરિક સેવાઓ જે હોય ને એનો સમાવેશ બેંક ઓફિસ આઉટસોર્સિંગ એટલે કે ધંધાકીય પ્રક્રિયાના જે બાહ્ય સ્ત્રોતોનું કાર્યક્ષેત્રમાં થાય છે. અને જેમ અગાઉ વાત કરી એમ ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગની અંદર માર્કેટિંગ કરવું, તકનીકી સેવાઓ આપી એટલે કે ગ્રાહક સંબંધિત સેવાઓનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આઉટસોર્સિંગનો અર્થ અને આઉટસોર્સિંગમાં ધંધાકીય પ્રક્રિયાના બાહ્ય સ્ત્રોતોની આપણે વાત કરી. એક વખત ફરી આપણે આનું પુનરાવર્તન કરી લઈએ. આઉટસોર્સિંગ એટલે કે બાહ્ય સ્ત્રોતો, ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય એમાં પરચુરણ કાર્ય હોય કે પ્રક્રિયા હોય જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથોને કરાર રૂપે સોંપવામાં આવે તો એને આઉટસોર્સિંગ કહે છે. ધંધાકીય એકમ પોતાની અમુખ્ય પ્રવૃત્તિ પર ધ્યાન આપી શકે તે માટે આઉટસોર્સિંગ જરૂરી છે.
ખાસ કરીને ધંધાકીય એકમો માટે આઉટસોર્સિંગમાં ધંધાકીય પ્રક્રિયાના જે બાહ્ય સ્ત્રોતો એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં એની સંકલ્પમાં જોઈએ તો કંપનીના કેટલાક વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા બાહ્ય કંપની કે જૂથોની કરાર આધારિત સેવા મેળવવામાં આવે છે. દાખલા તરીકે એવી સેવાઓમાં કોલ સેન્ટરની સેવાઓ કે ડેટા એન્ટ્રીનું કાર્ય વગેરેનો સમાવેશ થાય છે. જે આ પ્રકારના બાહ્ય સ્ત્રોતોનું કાર્ય કરવા ઈચ્છુક હોય એવા જૂથો પાસેથી આ પ્રકારની આપણે સેવાઓ સરળતાથી મેળવી શકીએ છીએ. ખાસ કરીને ભારત અને ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોની અંદર ખાસ કરીને ધંધાકીય પ્રક્રિયાના બાહ્ય સ્ત્રોતોની વધુ પસંદ કરવામાં આવે છે. વિશ્વની કોઈ પણ કંપની હોય જો એણે બાહ્ય સ્ત્રોતો કરવો તો આવી દેશો પાસે આ માટે જરૂરી સાધનો કે માનવ સંસાધન મળી રહે છે. ખાસ કરીને બીઓપીની જરૂર શા માટે છે? કંપનીના કર્મચારીને રોજબરોજના કેટલાક કાર્યોમાંથી મુક્ત કરી ઉત્પાદન અને ગ્રાહક સંબંધની માંગો તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકે એટલા માટે બીઓપી ખૂબ જરૂરી છે. ખાસ કરીને પહેલો મુદ્દો એમ કે છે કે ખર્ચમાં કાપ મૂકવા માટે એકમનું બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, માર્કેટિંગ, સર્વેક્ષણ જેવા ફ્રન્ટ ઓફિસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરી ખર્ચ ઘટાડી શકાય છે. ત્યાર પછી કંપનીના મુખ્ય વ્યવસાય ઉપર ધ્યાન, એમાં ખાસ કરીને રોજબરોજના કાર્યનું આઉટસોર્સિંગ કરી સંચાલક વ્યવસાય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. કુશળ કાર્યકુશળતાનો લાભ એટલે કે કર્મચારીની ભરતી કરી પ્રશિક્ષિત કરી કાર્ય કરાવવા કરતાં આઉટસોર્સિંગ દ્વારા ગુણવત્તાસભર અને કાર્યકુશળતાનો લાભ લઈ શકાય છે. ત્યારબાદ પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા માટે, ગ્રાહકની સતત બદલાતી જતી માંગને પહોંચી વળવા માટે આ સુવિધા ખૂબ જ અગત્યની છે. નફામાં વૃદ્ધિ ધંધાકીય એકમના કેન્દ્ર સ્થાને ન હોય તેવા કાર્ય આઉટસોર્સિંગ પાસેથી કરાવી વેચાણમાં વૃદ્ધિ, નવા ઉત્પાદનનો વિકાસ, વ્યાપારનો વિકાસ વિસ્તાર આપણે વધારી શકીએ છીએ, જે નફામાં વૃદ્ધિ કરે છે. ત્યાર પછી બીઓપીનું કાર્યક્ષેત્ર એટલે કે બેંક ઓફિસ આઉટસોર્સિંગ, જેની અંદર બિલિંગનું કાર્ય, ખરીદીનું કાર્ય, ડેટા એન્ટ્રી જેવા વ્યાપારના આંતરિક સેવાઓનો સમાવેશ થાય છે. ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગની અંદર માર્કેટિંગ અને તકનીકી સહાય, ગ્રાહક સંબંધિત સેવાઓનો સમાવેશ થાય છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધંધાકીય પ્રક્રિયાના બાહ્ય સ્ત્રોતો એટલે કે આઉટસોર્સિંગની આપણે વાત કરી. હવે પછીના આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જ્ઞાન પ્રક્રિયા બાહ્ય સ્ત્રોતો એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગની વાત કરવાના છે. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો, સ્ટે હોમ સ્ટે સેફ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ફરી આભાર માનું છું. આભાર.